આજે આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રના પ્રકરણમાં પહેલા આપણે જોવાનું છે કે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ શું છે. તેમાં આપણે જાણીએ છીએ કે વિદ્યુત દર દૃષ્ટિથી અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તંત્રનો કુલ વિદ્યુત ભાર નો બેઝિક સરવાળો અચળ હોય છે અને આ નિયમને આપણે વિદ્યુત ભાર સંરક્ષણ નિયમ કહેવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે ઉદાહરણ તરીકે સમજવા માટે કે ધારો કે યુરેનિયમ છે 9238 જ્યારે એમાં જેનો પ્રક્રિયા થાય ત્યારે રેડિયો કિરણ પર અસરના લીધે એ થોરિયમમાં ફેલી જાય છે અને એમાં 234 અને હિલિયમ ન્યુક્લિયસનું ઉત્સર્જન થાય છે. પણ આપણે જોઈએ છેલ્લે આ જે ન્યુક્લિયર રિએક્શન છે ન્યુક્લિયર જે સમીકરણ છે આ ન્યુક્લિયર સમીકરણમાં અહીંયા જે છે ટોટલ પ્રોટોનની સંખ્યા 92 છે અને અહીંયા આપણે જોતા 90 વત્તા 2 એટલે પ્રારંભિકમાં અને જ્યારે પ્રક્રિયા થાય એના પછી પણ આ બંનેનો બેઝિક સરવાળો શું હોય છે અચળ હોય છે. તો આ પ્રકારના જે આપણે શું કહેવામાં આવે છે વિદ્યુત ભાર સંરક્ષણ નિયમ જોવા આવે. બીજું છે કે જ્યારે જે ગામા કિરણ છે એક પાતળા બોક્સમાં જાય ત્યારે આ જે ગામા કિરણ છે એ બે ભાગોમાં વિભાજિત થઈ જાય છે. પહેલો ભાગ છે પ્રોટોન જેને ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન એ બે ભાગોમાં વિભાજિત થઈ જાય છે. જ્યારે આ ગામા રે છે ગામા કિરણ છે જ્યારે આ પાતળા બોક્સમાં જ્યારે જાય તે એ બે ભાગોમાં વિભાજિત થઈ જાય છે ઇલેક્ટ્રોન અને બીજું પોઝિટ્રોન. પણ હવે જે કુલ વિદ્યુત ભારનો જે બેઝિક સરવાળો છે જે આલ્ફા કિરણ છે જે એક આપણે એમ કહી શકાય કે કણ જેવો છે જેને આપણે ફોટો છે જેને આપણે ઇંગ્લિશમાં આવે ફોટો તરીકે જાણવામાં આવે છે. ફોટો છે ઇઝ અ પાર્ટિકલ નેચર ઓફ ધ પાર્ટિકલ નેચર છે. આ પાર્ટિકલ નેચર જે આને કણ લેવામાં આવે છે જેમાં કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય છે અને આપણે અહીંયા ઇલેક્ટ્રોન છે ને ઈ માઇનસ ઈ અને આને વત્તા ઈ એટલે આ બંને કેન્સલ થઈ જશે શું થઈ જશે 0 એટલે આપણે ઇલેક્ટ્રિકલી આપણે એમ કહી શકાય કે જે ગામા કિરણ છે પ્રારંભિક જે કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય છે એ કિરણ છે રે છે જેને ફોટોન ઓફ ધ પાર્ટિકલ કહેવામાં આવે છે અને બીજું છે અહીંયા ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન છે જેમાં ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન બંને કેન્સલ થઈ જશે શું થઈ જશે. આમ આ રીતે બીજી રીતે પણ સમજી શકાય છે કે જ્યારે કોઈ ગ્લાસ વોર્ડ ને રેસની કપડા ઉપર ઘસવામાં આવે ત્યારે ગ્લાસ જે સળિયો છે એમાં ધન વિદ્યુત ભાર જાય છે અને રેસની કપડા પર નીર રેડ વિદ્યુત ભાર જાય છે. એટલા માટે એમ કે છે જેટલું ભાર ધન વિદ્યુત ભાર ગ્લાસમાં આવે છે એટલા કુલ વિદ્યુત ભાર જે રેસી કપડા છે એમાં જાય છે. એટલે કુલ બેઝિક સરવાળો છે આ વિદ્યુત ભારનો સરખો હોય છે એમાં કોઈ પણ પરિવર્તન થતું નથી. તો આ નિયમને આપણે વિદ્યુત ભાર સંરક્ષણ